આના વડે આપણે ગુણવાનું છે 6/13 ને -7/16 નો વ્યસ્ત વડે ગુણો તો અહીં બરાબર છે 6/13 નો ગુણ્યા -7/16 નો વ્યસ્ત મળ્યો આપણને -16/7 હવે શું કરવાનું અંશ નો અંશ માં ગુણાકાર છેદ નો છેદ માં ગુણાકાર તો જો આ પ્લસ અને આ માઈનસ તો શું આવશે -6/16 એટલે શું થઈ જશે 96 છેદ 13/7 એટલે 91 આ તમારો અંશ તમને આવી રીતના કોઈ પણ દાખલો પૂછે તો શું કરવાનું તમને જેનો વ્યસ્ત કીધો હોય એ સંખ્યાનો પહેલા વ્યસ્ત લેવી લો તો આપણે શું કીધું -7/16 તો આપણે શું કર્યું એનો પહેલા વ્યસ્ત લેવી હવે શું કરવાનો વેનો ગુણાકાર ગુણાકાર કરો ત્યારે શું કરવાનો અંશનો અંશમાં ગુણાકાર કરો છેદનો છેદમાં ગુણાકાર સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 શું છે 1/3 ગુણ્યા કૌંસમાં 6/4/7 ની કૌંસમાં 1/3 × 6 કૌંસ પૂરો 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો તમારે ગણતરી કરવાની નથી ખાલી તમારે નો ગુણધર્મ જણાવવાનો છે કે કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય હવે જો હું તમને પહેલા રકમ સમજાવું 1/3 × 6/4/7 છે હવે બીજી રકમ લો 1/3 × 6/4/3 હવે આ કેવું સ્વરૂપ થઈ ગયું માની લો કે હું કોઈ બે સંખ્યા લઈ લઉં એક લઈ લઉં a a ગુણાકાર b + b / c એનો ગુણાકાર b / c આવે હવે હું આને કેવી રીતના લખી નાખું b ને બહાર કાઢી કૌંસમાં a / c આ તો શું થઈ ગયું ત્રણેય સંખ્યા સરખી છે ખાલી શું કર્યા બે ના જૂથમાં ફેરફાર કર્યો જો અહીંયા શું હતું b અને c નો જૂથ હતો અહીંયા a અને c નો જૂથ ત્રણેય ઘટકો શેનાથી જોડાયેલા છે ગુણાકાર તો આપણે આગળના ગુણધર્મમાં શું કીધું હતું કે જૂથનો ગુણધર્મ ગુણાકારની ક્રિયામાં પાલન કરે મતલબ કે શું લખવાનું તમારે જૂથના ગુણધર્મની મદદથી ગણતરી કરી શકાય તમારે ખાલી એનો ગુણધર્મ જ કહેવાનું છે બીજું ગણતરી કરવાની નથી તમે રકમ જોઈ તો ખબર પડી જાય કે ત્રણ સંખ્યા છે પહેલામાં જો 6/4/7 નું જૂથ છે પછીમાં શું છે 1/3/6 નું જૂથ છે ત્રણેય સંખ્યા સરખી જ છે ખાલી શું કર્યા બે ના જૂથમાં ફેરફાર કર્યો છે તો મેં શું કીધું જૂથના ગુણધર્મની મદદથી ગણતરી કરી શકાય સ્વાધ્યાય 1.1 પ્રશ્ન નંબર 8 શું કહે છે શું 8/9 એ સંખ્યા -1/1/8 નો વ્યસ્ત છે કેમ અથવા તો કેમ નહીં તમારે એ જણાવવાનું છે તો પહેલા હું તમને કહી દઉં કે વ્યસ્ત છે કે નહીં તો જો આ સંખ્યા જેમાં છે અપૂર્ણાંક અને આ સંખ્યા છે મિશ્ર સંખ્યા તો આપણે મિશ્ર સંખ્યાને પહેલા અપૂર્ણાંકમાં ફેરવી તો જો -1/1/8 આને તમારે અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવું પડે 8 નો ગુણાકાર પહેલા 1 સાથે 8 × 1 = 8 જી જવાબ આવે માં 1 ઉમેરવાનો તો 8 × 8 + 1 એટલે શું થશે 9/8 પણ માઇનસ ની નિશાની એમ મતલબ કે આનો જવાબ શું આવ્યો -1/1/8 નો જવાબ આવશે -9/8 હવે જો આ સંખ્યા 8/9 છે આ સંખ્યા -9/8 છે હવે મેં શું કીધું વ્યસ્ત સંખ્યા કરો જ્યારે કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા કરો ત્યારે નિશાનીમાં ફેરફાર થાય નહીં ધન હોય તો ધન મળે અને ઋણ હોય તો ઋણ મળે હવે જો આ સંખ્યા કેવી છે ધન છે જ્યારે આ સંખ્યા કેવી છે ઋણ મતલબ કે વ્યસ્ત નથી તો આપણે શું લખી નાખવાનું ના 8/9 એ સંખ્યા -1/1/8 નો વ્યસ્ત નથી હવે બીજું શું કીધું હોય તમે કેમ અથવા તો કેમ નહીં તે જણાવો મતલબ કે તમારે એને કારણ આપવું પડે હવે જો કારણમાં શું આપશે મેં આગળ શું કીધું હતું બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થવો જોઈએ 1 હવે આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરી 1 થાય છે કે નહીં હવે જો 8/9 ગુણ્યા -1/1/8 એને હું આ લખી શકું -9/8 હવે જો એ બે નો ગુણાકાર તો જો અહીં 9 9 કેન્સલ થઈ જશે 8 ને 8 કેન્સલ થઈ જશે
तो बच्चे सु माइनस एक आई हमने वाली साथ एक इंसर आठ आनी साथ एक इंसर तो बच्चे सु माइनस एक मतलब के तमारो जवाब प्लस एक आउट हो नथी बी ए व्यस्त संख्या नो गुणा का सु थाई एक तमारे सु लखी ना खानू एक डज नॉट इक्वल टू माइनस एक તેથી આઠના છેદમાં નવ એ સંખ્યા માઇનસ એક ગુણ્યા એકના છેદમાં આઠનો વ્યસ્ત નથી. આજે મેં જેટલા પણ દાખલા ગણાવ્યા તમારે બાકી બુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.